નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોની આપણે વાત કરવાની છે કે અત્યારે સળગતો પ્રશ્ન છે ઇકોઝોન. એ સાથે જે આપણે વધારે વરસાદને કારણે, અતિવૃષ્ટિને કારણે, માવઠાને કારણે જે ખરીફ પાકની અંદર નુકસાન થયું છે, એ સાથે આપણે ખેતરો ધોવાયા છે, અનેક પ્રકારનું જે નુકસાન છે ને એની જે આપણે તકલીફ છે એના વિશેની વાત કરવાની છે. સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો ઇકોઝોન, હવે આ ઇકો સેન્સિટિવ ઝોન છે, આ કાયદો શું? જો કે આની પહેલા પણ આપણે આની ચર્ચા કરી ચૂક્યા છે. ઇકો સેન્સિટિવ ઝોન કાયદો છે, આમ તો નવો નથી, એ પ્રકારે ગેજેટ બહાર પડ્યું હતું, એ પડ્યું હતું 2016માં, એટલે આજથી લગભગ 8 વર્ષ પહેલા આ કાયદાને લઈ આવવા માટેની તૈયારી થઈ હતી. જો કે ત્યારે પણ આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો, પણ હવે 2024માં એક કાયદો બનવા જઈ રહ્યો છે. જે ગેજેટ હતું એ હવે કાયદો બનવા જઈ રહ્યું છે. જો કાયદો બની જશે તો ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન જશે, જેની અંદર દરેક વાતની અંદર, એક એક વાતની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એક પ્રકારે આપણે ગુલામ બની જશું, અને સરકારે આ ઇકો સેન્સિટિવ ઝોન કાયદો લઈ આવશે તો ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઈ જશે. જેની અંદર બોર કે કૂવો કરવો હશે તો પણ પરમિશન લેવી પડશે, તમારી વાડીનો રસ્તો રિપેર કરવો હોય તો પણ પરમિશન લેવી પડે, વીજ લાઇન બદલવી હોય તો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડે, અને અમુક કામો તો એવા છે કે જે આપણે કરી જ ન શકીએ. જેની અંદર વાડીનું બાંધકામ હશે તો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નક્કી કરશે કે તમારી વાડીમાં તમારે કેટલા ફૂટનું બાંધકામ કરવું, મોટો ગોડાઉન બનાવવું હોય તો પણ પરમિશન ન મળે. એટલે અનેક પ્રકારની જે સમસ્યાઓ છે, આ સમસ્યા માટે જે આપણે લડવું પડશે. જો કે અત્યારે અમે અનેક પ્લેટફોર્મ ઉપર લડી રહ્યા છીએ. આવતીકાલે 24 ઓક્ટોબર 2024ના રોજ વિસાવદરના કાલસારી ગામે આપણે ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરેલું છે. એ સાથે આપણે ભૂતકાળમાં પણ ઘણા બધા કાર્યક્રમો આપી ચૂક્યા છે અને હજુ પણ આપણે લડવું પડશે. લડવું એટલા માટે પડશે કે આ ઇકો સેન્સિટિવ ઝોન છે, એક એવો કાયદો છે કે જે કાયદો આવશે તો લગભગ ગ્રામ્ય વિસ્તારથી ખાલી થઈ જશે, ખેડૂતો ખેતી છોડી અને લગભગ બીજા કોઈ વ્યવસાયમાં વળગી જશે. એટલે ખેતી બચાવી હશે, ખેડૂતોને બચાવવા હશે, તો ઇકો સેન્સિટિવ ઝોન નામનો જે કાયદો છે આની વિરુદ્ધમાં આપણે લડવું પડશે, ને એ કાયદો કોઈ પણ ભોગે આપણા ગુજરાતમાં લાગુ ન પડે. જો કે એ કાયદો છે એ અત્યારે લાગુ પડે તો ગુજરાતના 18,000 ગામ છે દરેકને અસર કરતા નથી. એ અત્યારે લાગુ કરવાની જે વાત છે, 3 જિલ્લા અને 3 જિલ્લાના 196 ગામો છે. 3 જિલ્લાની અંદર જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, આ જે 3 જિલ્લાનો જે જંગલ વિસ્તાર છે, જેમાં અમરેલી જિલ્લામાં પણ અમુક જંગલ વિસ્તાર આવે છે, ગીર વિસ્તાર આવે છે, એવી રીતે જૂનાગઢ જિલ્લામાં પણ વિસાવદર હોય કે મેંદેડાના ગામડા હોય એ આપણે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. એ સાથે તાલાળાથી લઈ અને ગીરગઢડા જેવા જે ગીર સોમનાથના વિસ્તારો છે એના ગામડાઓ પણ આવે છે. જે જંગલ વિસ્તારથી, જંગલથી નજીક છે, જંગલની બોર્ડરના ગામના વિસ્તારો છે કે જ્યાં જંગલ ડાયરેક્ટ ટચ કરે છે એવા ગામડાઓ છે, એટલે આ 3 જિલ્લાનું જે જંગલ છે એના ગામડા છે, અને ગામડા છે ટોટલ 196, એટલે આ 196 ગામના જે અસંખ્ય ખેડૂતો છે, હજારો ખેડૂતો છે, એની જિંદગી નર્ક બની જાય એવી છે. આ જે 196 ગામના ખેડૂતો છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગુલામ ન બનીએ, એટલા માટે થઈને આપણે આ કાયદાને નકારવાનું છે, આપણે આ કાયદાને હટાવવાનું છે. એટલે સરકાર છે એની પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે સિંહ બચાવવાની વાત છે તો ચોક્કસથી બચાવવા જોઈએ. જંગલ અને સિંહ છે એ આપણા દેશની, આપણા ગુજરાતની આપણી શાન છે, એના માટે હંમેશા ગૌરવ છે અને એના માટે માન છે. આજે કોઈ પણ વ્યક્તિ છે સિંહને કન્નડક કરે, સિંહને હેરાન કરે તો ચોક્કસથી એને કાયદા મુજબની સજા કરો. સિંહને કોઈ મારી નાખે એવા માણસને ફાંસી આપી દો, એની સામે કોઈને વિરોધ નથી, પણ સિંહના રક્ષણને નામે જો ખેડૂતોને હેરાન કરવાના હોય તો આ ખૂબ દુઃખની વાત છે. અને સાચી વાત તો એ છે, જેવી રીતે સરકાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે સિંહને રક્ષણ કરીને સિંહને બચાવે છે, એનાથી પણ મોટો ફાળો આ દેશના ખેડૂતોનો છે. ખેડૂતોના પશુને પણ સિંહ મારણ કરીને ખાઈ જાય છે, છતાં પણ ખેડૂત કંઈ સિંહને હેરાન નથી કરતા, કેમ કે એનો ખોરાક છે. આવું સમજીને પણ 2-2 લાખની ભેંસો છે ને એ પણ સિંહ ક્યારેક મારણ કરીને ખાઈ જાય છે, છતાં પણ ખેડૂતો છે એને એક્સેપ્ટ કરીને ચાલે છે, વાસ્તવિકતાને સ્વીકારીને ચાલે છે. એટલે સિંહને રંજાડ કરવાની વાત છે તો જ્યાં સુધી ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોને માલધારી ભાઈઓ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જ સિંહ સુરક્ષિત છે. જો ત્યાંથી જંગલ વિસ્તારમાંથી એ ગામડાઓ છોડીને માલધારી ભાઈઓને ખેડૂતો ત્યાંથી બહાર નીકળી જશે તો સિંહને ખોરાક પણ મળવાનો નથી અને સિંહ ત્યાં બચવાના પણ નથી. અને ઇકો સેન્સિટિવ ઝોન જે કાયદો છે એ કાયદો લઈ આવી અને જો તમે સિંહને બચાવવા કરતાં ખેડૂતોને વધારે નુકસાન કરો છો, આવું સાબિત થઈ છે. એટલે આ કાયદો બિલકુલ ક્યારેય પણ ન જોઈએ અને એ કાયદા માટે આજે લડવું પડશે. આજે 196 ગામની અંદર આ કાયદો આવી રહ્યો છે, કાલ સવારે બને કે હજી બીજા 196 ગામમાં આવે, ધીમે ધીમે કરતાં તમે ઓલ ઓવર ગુજરાતમાં આ કાયદો લગાડી નહીં ગયો એની ખાતરી શું છે? એટલે દરેક ખેડૂતે આના માટે વિરોધ કરવો પડશે, લડવું પડશે, અને અમે પણ
અમારાથી થતા પ્રયત્ને લડી રહ્યા છે. એટલે ઇકો સેન્સિટિવ ઝોન કાયદો છે તો કોઈ પણ ભોગે લાગુ ન પડે એના માટે અમે અંતિમ શ્વાસ સુધી લડવાના છે. હવે આ થઈ ઇકો સેન્સિટિવ ઝોનની વાત. બીજી વાત અત્યારે બે છે કે ચાલુ વર્ષે અનેક પ્રકારનું નુકસાન થયું છે. એમાં બે પ્રકારના નુકસાન છે. એક તો અતિવૃષ્ટિ, ચાલુ વર્ષે 3 વખત અતિવૃષ્ટિ થઈ છે અને લગભગ માવઠા છે એને સતત વરસાદ વરસાવ્યો છે એમાં નુકસાન છે. અતિવૃષ્ટિની વાત કરવા જઈએ તો જુલાઈ મહિનામાં 17 થી લઈને 22 જુલાઈનું સેશન હતું એમાં અતિવૃષ્ટિ થઈ અને એમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડ્યો અને એ અતિભારે વરસાદને કારણે ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું હતું. કપાસ ઢળી ગયા હતા, મરચી ટમેટીના પાક ઢળી ગયા હતા અને એ પાક ઢળી તો ગયા પણ જે પાક ઊભો હતો એમાં પેરાવિલ્ટ નામનો રોગ આવ્યો અને એ રોગને કારણે પણ પાક સુકાઈ ગયા હતા. કપાસ પણ ઊભા સુકાઈ ગયા, ટમેટી મરચી રીંગણી આ બધા છોડ ઊભા સુકાઈ ગયા. આવી પણ નુકસાની થઈ હતી. એટલે જુલાઈ મહિનામાં એ નુકસાની થઈ. મગફળી પણ ધોવાઈને જતી રહી, મગફળીમાં પણ નુકસાન થયું. હવે જુલાઈમાં નુકસાન થયું એ પછી વાત કરવા જઈએ ઓગસ્ટની, તો ઓગસ્ટની 24 થી 30 ઓગસ્ટનો જે સેશન હતું એમાં પણ અતિવૃષ્ટિ થઈ અને એમાં અતિવૃષ્ટિને કારણે અનેક શહેરો ડૂબી ગયા હતા, જેમાં મધ્ય ગુજરાતના પણ ઘણા બધા ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય અને કચ્છના પણ ઘણા બધા ભાગોની અંદર અતિભારે વરસાદો પડ્યા, ત્યાં નુકસાન થયું. ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદને કારણે ઓગસ્ટની અંદર અનેક પ્રકારની નુકસાની થઈ હતી. હવે એ નુકસાની થઈ એ પછી જે કાંઈ બચેલું હતું એમાં આવ્યો સપ્ટેમ્બર માસ. સપ્ટેમ્બર માસમાં પણ ઘણા બધા ખેડૂતભાઈઓ એવા હતા જે વહેલી પકતી મગફળી હોય, કપાસમાં ફ્લાવરિંગ લાગી ગયું હતું, કપાસની વીણી બાકી હતી અને જે વહેલી પાકતી મગફળી હતી એનો હાર્વેસ્ટિંગ ટાઈમ થયો ત્યારે સપ્ટેમ્બરની પણ 25 થી 30 સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદો પડ્યા. આ કુદરતી આફત હતી. અતિભારે વરસાદને કારણે સપ્ટેમ્બરના એન્ડમાં પણ ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની છે એ ખેતી પાકોની અંદર આવી. હવે આ બધું સહન કરતાં કરતાં ધીમે ધીમે આપણે જેમ તેમ કરીને ઓક્ટોબર મહિના સુધી ખેંચ્યું, નુકસાની કરીને ઓક્ટોબર મહિના સુધી ખેંચ્યું. તો ઓક્ટોબર જ્યારથી પણ ચાલુ થયો છે એમાં 10 ઓક્ટોબર સુધી તો હળવા છૂટાછવાયા ઝાપટાઓ પડતા હતા પણ 13 ઓક્ટોબરથી લઈને 23 ઓક્ટોબરનું સેશન છે એ સેશનમાં જ્યારે વરસાદ પડે એટલે નુકસાન થાય થાય ને થાય. કેમ કે ઓક્ટોબર મહિનો તો એવો સમય છે કે ઓક્ટોબરની શરૂઆતમાં જ ખેડૂતો છે એ હાર્વેસ્ટિંગ કરતા હોય, કપાસ છે એની વીણી કરવાનો સમય હોય, શાકભાજીના પાક હોય, તુવેર હોય, એરંડા હોય અથવા તો બીજા પણ અન્ય પાકો છે, સોયાબીન હોય, મગફળી હોય, દરેક પાક અને ગુજરાતમાં સાર્વત્રિક રીતે માવઠા જોવા મળ્યા. કેમ કે આ માવઠા એટલા માટે કહી શકાય કે જનરલી જોવા જઈએ તો 5 ઓક્ટોબરે આપણે ચોમાસાની વિદાય થઈ જવી જોઈએ. એ વિદાય થયા પછી પણ જે પાછળથી વરસાદ ઉપડતા હોય એને પોસ્ટ મોન્સૂન વરસાદ પણ કહેવાય, કમોસમી માવઠાના વરસાદ પણ કહેવાય. એટલે એક પ્રકારે 13 ઓક્ટોબરથી લઈ અને 23 ઓક્ટોબર આજે થઈ ચૂકી છે આજ દિવસ સુધી જે વરસાદો પડ્યા, જોકે હવે આપણે આમાંથી મુક્તિ મળી રહી છે, આજ દિવસ સુધી જે વરસાદો પડ્યા છે આ કમોસમી માવઠાના વરસાદો હતા, પોસ્ટ મોન્સૂનના વરસાદ હતા અને આને કારણે ખેડૂતોને તૈયાર થયેલો પાક પણ નિષ્ફળ ગયો છે. ઘણી જગ્યાએ તમે વિડીયોના માધ્યમથી પણ જોયું હશે કે ખેડૂતના ખેતરમાંથી પાથરા તણાઈને જતા હોય, ઊભી મગફળીનો જે પાક છે એ નિષ્ફળ ગયો, કપાસ ઢળી ગયો, શાકભાજી ઢળી ગયા, સોયાબીન ઢળી ગયા, એના પાથરા પલળી ગયા. એટલે અનેક પ્રકારના જે ચોમાસું પાક હતા એ સંપૂર્ણપણે ફેલ ગયા છે. અને હજી પણ જો સરકારની આંખ ન ઉઘડતી હોય તો આ ખૂબ દુઃખની વાત છે. હું તો એમ કહું કે હવે આમાં સર્વેની વાત કરી માણસ મૂર્ખ હોય, અત્યારે આ પરિસ્થિતિની અંદર જે માણસ સર્વે કરાવવાની વાત કરે ને એ માણસ મૂર્ખ હોય, અત્યારે સર્વેની જરૂર નથી. આ દીવા જેવું સત્ય છે કે દરેક પાકની અંદર નુકસાન થયું જ છે. જો નુકસાન થયું જ છે તો હવે સર્વે શેનું? હવે દરેક ખેડૂતને દિવાળી પહેલા આપણે વળતર આપી દેવું જોઈએ. જોકે અત્યારે કાયદાકીય રીતે વાત કરવા જઈએ તો 1 હેક્ટરના 22,000 રૂપિયા, જેમ 2 હેક્ટરની મર્યાદામાં તમે 44,000 આપવાની વાત કરો છો, આ પણ એક દુઃખની વાત છે. આ આંકડો છે ને કે મગજમાં બેસે એવું નથી. 44,000 રૂપિયા એટલે 2 હેક્ટરની અંદર એનો 50% ખર્ચ પણ ન થાય. સામાન્ય રીતે જોવા જઈએ અત્યારે મગફળીના તમે 25,000 રૂપિયા એક ખાંડી, 20 મણના 25,000 રૂપિયા તમે ગણી લો તો 25,000ની એક ખાંડી મગફળી હોય અને 1 વીઘામાંથી 1 ખાંડી મગફળી ગણીએ એવરેજ, ઘણી જગ્યાએ 1.5 ખાંડી થતી હોય, ક્યાંક ઓછી પણ થતી હોય, એવરેજ તમે ગણો તો 12.5 વીઘા હોય ને ત્યારે આપણે 2 હેક્ટર થાય. તો 12.5 ખાંડી મગફળી જો એક ખેડૂતને નુકસાન ગયું હોય, સંપૂર્ણ મગફળી ફેલ છે, મગફળી હોય કે કપાસ હોય, કોઈ પણ પાક હોય, બધામાં એવરેજ આવક સરખી હોતી હોય છે, એટલે જો આપણે 12.5 ખાંડી મગફળી છે એ ફેલ જાય તો ઓછામાં ઓછું નુકસાન કેટલું?
તો કે 3 લાખ રૂપિયા સુધીનું 2 હેક્ટર ની અંદર હવે 2 હેક્ટર ની અંદર તમારે 3 લાખ રૂપિયા આસપાસ 3 થી 3.5 લાખ રૂપિયાનું નુકસાન હોય અને જો સરકાર એને 44000 રૂપિયા આપવાની વાત કરતી હોય તો આ તો 25% પણ ન થયું 25% પણ ન થયું એટલે સરકારે આમાં વિચારવું પડશે આજે તમારી 44000 વાળી પીપોડી છે હવે વગાડવા જેવો સમય નથી આ મોંઘવારીનો સમય છે ખૂબ મોંઘવારી વધી છે આજે દરેક વસ્તુની અંદર મોંઘવારી વધે છે અને તમે પછી 40000 અત્યાર સુધી આપતા એના 44 કરો માત્ર 4000 રૂપિયા 2 હેક્ટર તમે વધારો આપો એટલે આ ખેડૂત સાથે હડાહડ અન્યાય છે એટલે અત્યારે જે ખરીફ પાકો ફેલ ગયા છે એમાં મારી તો એક જ માંગ છે એમાં કોઈ જ પ્રકારનો સર્વે ન થવું જોઈએ સર્વે કર્યા વગર એને 1 હેક્ટરના 1.5 લાખ રૂપિયા એમ 2 હેક્ટરની અંદર 3 લાખ રૂપિયા જો ખેડૂતને આપવામાં આવે ને તો જ આ ખેડૂત બેઠો થાય એમ છે બીજી વાત અહીં એ પણ છે કે જે પાક ધિરાણ ખેડૂતો લઈએ છીએ આપણે પાક ધિરાણની અંદર તમે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લેતા હોય તો 3 લાખ સુધીમાં કોઈ વ્યાજ લાગતું નથી 0% વ્યાજે મળે આવું સરકારનું નોટિફિકેશન છે 3 લાખથી ઉપર હોય તો વ્યાજ લેવાનું હવે 3 લાખ સુધીનું પાક ધિરાણ લઈએ તો પાક ધિરાણની અંદર 7% વ્યાજ લાગે એમાં 4% છે રાજ્ય સરકાર આપવાના અને 3% છે કેન્દ્ર સરકાર આપવાના કેન્દ્ર સરકાર જે આપવાના હોય છે એ ખેડૂતોને મળી જાય છે રાજ્ય સરકાર જે 4% આપવાના હોય છે મળતા નથી એટલે એક પ્રકારે 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ છે એ ખેડૂતો વાર્ષિક 4% વ્યાજે અત્યારે લીએ છે હવે જો 3 લાખ સુધીની નુકસાની છે અને 3 લાખ સુધીનું તમે પાક ધિરાણ છે એ આપવાની વાત છે તો કાં તો તમારે પાક ધિરાણ માફ કરવું દેવું જોઈએ હું તો એમ કહું કે જો તમારે નુકસાનીના વળતરમાં ક્યાંય જવું ન હોય સર્વેથી લઈને એકેય પીપોડી આપણે ન વગાડવી હોય તો ગવર્મેન્ટે જો ખેડૂતો સાથે ન્યાય કરવો હોય ને ખેડૂતના હિતમાં કોઈ કામ કરવું હોય તો મારી દ્રષ્ટિએ અત્યારે સરકારે આ એક મહત્વનો નિર્ણય લેવા જેવો છે કે જેટલા પણ ખેડૂતોએ પાક ધિરાણ ઉપાડેલું છે એનું 100% પાક ધિરાણ માફ એનો 1 રૂપિયો પણ ભરવાનો નહીં અને નો ડ્યુ સર્ટિફિકેટ દરેક ખેડૂતને આપી દેવા જોઈએ જો આ ખેડૂત માટે જો સરકાર નિર્ણય લે ને તો આ સરકારને અમે માથે ચડાવીને ખંભે બેસાડીને રેલી કાઢવા માટે તૈયાર છે પણ આ નિર્ણય લેવો પડશે અને આ જ આનો યોગ્ય નિર્ણય છે તમે 44000 રૂપિયા આપો તો એ ખેડૂતો સાથે ન્યાય નથી અન્યાય છે એટલે જે ખેડૂતોને ખરીફ પાકનું નુકસાન થયું છે એને 3 લાખ રૂપિયા કાં તો એના ખાતામાં તમે જમા આપો અથવા તો એનું પાક ધિરાણ માફ કરો બેમાંથી એક કામ સરકારશ્રીએ કરવું જોઈએ હવે ત્રીજી બાબત આવી ઇકોઝોન હોય પાક નુકસાનીની બે બાબત થઈ ત્રીજી બાબત છે ખેત ધોવાણની ખેત ધોવાણ ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસામાં સૌથી વધારે થયા છે ખેત ધોવાણ એટલે કે અતિવૃષ્ટિ જે આપણે વધારે પડતા આ વર્ષે જોવા મળી છે સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યા જમીનો ખોદી નાખે એવા ધોધમાર વરસાદો પડતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ખેતી પાકની અંદર નુકસાની જાય એની સાથોસાથ જમીનો પણ ધોવાઈ જતી હોય છે જો કે આ જમીન ધોવાના ઘેડ પંથક જે છે એમાં તો બહુ વધારે પ્રમાણ છે પણ ઘેડ પંથકમાં વધારે પ્રમાણમાં ખેતો ધોવાણા છે પણ બીજા વિસ્તારમાં ઓછા પ્રમાણમાં પણ ખેતરો તો ઘણી જગ્યાએ ધોવાણા છે તો આ જે ખેતરો ધોવાય છે એની અંદર જે કાંઈ નુકસાની છે એનું વળતર પણ સરકારશ્રીએ આપવું જોઈએ તો આ જ દિવસ સુધી આનું વળતર કેમ નહીં ત્યારે સરકારે 3 લાખ રૂપિયા પાક ધિરાણ માફ કરવું અથવા તો ખેડૂતના ખાતામાં નાખવા એ વળતર તો આપવું જોઈએ એની સાથોસાથ જે ખેતરો ધોવાયા છે એની પણ જો નુકસાનીનું વળતર આપવામાં આવે તો ખેડૂતો એ પૈસામાંથી બીજે ક્યાંયથી માટી કે જે કાંઈ વેચાતું લેવું પડશે એ વેચાતું લઈ ટ્રેક્ટરો ચલાવી અને જે ધોવાણ થયેલું છે એ ખેતરને ફરીથી રિપેર કરી શકે જો તમે ખેતીના જે ધોવાણ થયા છે અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થઈ છે ને એ ખેત ધોવાણનું વળતર તમે નહીં આપો તો આ ખેડૂત પાસે એ જમીન હવે વાવવા લાયક નથી અને ખેડૂત છે એ ખેતી વિહીન થતા જાય છે એટલે ખેડૂતોને ખેતી વિહીન થતા બચાવવું હોય ભારત દેશની ખેતી બચાવવી હોય એક તો અત્યારે ઉપરથી જમીનો વધારે પ્રમાણમાં બિન ખેતી થઈ રહી છે જમીનો ઘટી રહી છે એવા સંજોગોની અંદર જો ખેતરો ધોવાઈ જાય અને એની અંદર પણ જો ખેતી આપણા હાથમાંથી જતી રહીએ અને એની અંદર સરકાર જો નિર્ણય લઈ અને ખેત ધોવાણનું નુકસાન ન આપે તો આ ખેતી હવે કેવી રીતે બચશે આપણે અનાજના ફાફા પડી જશે અનાજો વિદેશમાંથી આપણે ઇમ્પોર્ટ કરવા પડશે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે જે ખેતરો ધોવાયેલા છે એ ખેડૂતોને પણ આપણે ખેત ધોવાણનું નુકસાન છે એ સરકારે આપવું જોઈએ એટલે અત્યારે મહત્વના 3 મુદ્દા છે જો કે આજે આપણે માગી રહ્યા છીએ ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે જે ખેડૂતો છે એ તો રોતા જ રહીએ છે એ તો સરકાર પાસે ભીખ માગે ભીખ નથી આ જગતનો તાત છે
એનો હક માગી રહ્યા છે અને સરકાર પાસે એટલા માટે માગી રહ્યા છે આ જ સરકારે તમામ કાયદાઓ બનાવેલા છે અને એ કાયદા બનાવેલા છે એ કાયદાની જોગવાઈ મુજબ જે થતું હોય એ જ જોઈએ છે જોગવાઈ બહાર કોઈ વસ્તુ જોતી નથી અમારો જે હક છે ખેડૂતનો એ હક જોઈએ છે કોઈ ભીખ નથી જોતી હક જોઈએ છે એટલે જે મિત્રોને એવું લાગતું હોય ને કે સરકાર પાસે ભીખ માગે છે એ મિત્રોએ અહીંયા વિચારવાની જરૂર છે અને હવે મગફળી જે કંઈ પણ થોડી ઘણી બચેલી છે અત્યારે માર્કેટમાં મગફળી કપાસ સોયાબીન વગેરે છે એ યાળોમાં આવી રહ્યા છે ત્યારે સરકારે આ બધી ખેત ધોવાણનું નુકસાન નથી આપ્યું ઇકોઝોન લગાવી રહી છે પાક નુકસાનનું વળતરમાં હજી ધ્યાન નથી દેતી ન્યા તો અન્યાય કરી રહી છે પણ ભાવમાં પણ અન્યાય કરી રહી છે આજે મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય કે અન્ય શાકભાજી કે કોઈ પણ પાક હોય કોઈ પણ પાકના પૂરા ભાવ ન મળે એટલે આ તો ઘણા અન્યાય કહેવાય આજે આ મોંઘવારીના જમાનામાં દરેક વસ્તુ મોંઘી આજે મારા ખેડૂતના ખેત ઉત્પાદનનો ભાવ નહીં પશુપાલન કરીએ તો દૂધનો પૂરો ભાવ ન મળે એટલે આ સરકારે આ પણ જગ્યાએ અન્યાય કરી રહી છે અને ઘણા બધા મિત્રો એમ કહે કે તેલનો ડબ્બો મોંઘો થઈ ગયો તેલનો ડબ્બો 5,000 રૂપિયાનો થાય ને તો પણ ખેડૂતોને નુકસાની જ છે 5,000માં પણ તેલનો ડબ્બો આપવો પોસાય એમ નથી શું કામ અત્યારે જે પાથરા પલળે છે ને ત્યાં એ ખેતરની અંદર જેને તેલ કે શાકભાજી કે અનાજ કઠોળ મોંઘું લાગતું હોય ને એ જે પાથરા પલળેલા છે ને એ ખેતરોમાં જઈને જોઈ આવજો ચાલુ વરસાદની અંદર કેવી રીતે જાનના જોખમે જીવના જોખમે ખેડૂતોએ પાથરા ફેરવે છે પાથરા તણાઈ જાય છે અનેક પ્રકારની જે નુકસાની છે ખેડૂત સિવાય બીજો કોઈ સહન ન કરી શકે અને ઘરે બેઠા બેઠા તમારે એસીમાં બેઠા બેઠા જો 2,000 કે 3,000માં ડબ્બો જોતો હોય તો મફતનું તમે ખાવ છો ખેડૂત નહીં સરકાર પાસે જે ખેડૂત માગે ને એ હક છે પણ તમે જે 3,000માં ડબ્બાની અપેક્ષા રાખો ને એ તમારું હરામનું છે કેમ કે ખેડૂતનો ડબ્બો 5,000 થી 7,000 રૂપિયાનો આપે ને તો એ ખેડૂતને ઓછા પડે એમ છે કેમ કે એની મહેનત એવડી છે એનું જોખમ એવડું છે સામે કાંઈ વળતર નથી અને તમે જો 3,000ના ડબ્બાની આશા રાખતા હો તો હરામનું તો તમે ખેડૂત પાસેથી માગી રહ્યા છે ખેડૂત સરકાર પાસેથી નથી માગતી એટલે સરકારશ્રીને જે મારી વિનંતી પણ છે કે ઇકોઝોન સેન્સિટિવ ઝોન છે એ પણ નાબૂદ થાય પાક જે નુકસાની છે એનું 3 લાખ સુધીનું વળતર આપવામાં આવે અને ખેત ધોવાણનું વળતર છે એ પણ આપવામાં આવે અને આ બાબતે હું પણ હમણાં પત્ર લખી રહ્યો છું સરકારશ્રીને અને એ સાથે પરમ દિવસે એટલે કે તારીખ 25 ઓક્ટોબર 2024 અને શુક્રવારના રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ઘેર ગામે સવારે 9 વાગે વેરાવળી માતાજીના ધામમાં એક મહાપંચાયતનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યાં હું પણ આવી રહ્યું છું આપ ખેડૂત પણ બધા આવજો આપણે બધાએ એક સાથે મળીને આ અવાજ ઉઠાવવાનો છે જેથી કરીને સરકાર છે એ આપણા ખેડૂતો સાથે ન્યાય કરે એટલે ખાસ આજના એક્સ્ટ્રા વિડીયોની અંદર બસ મારે આ જ મુદ્દો મૂકવાનો હતો અને આ ત્રણેય મુદ્દા ઉપર આપણે આગળ ઉપર લડવાનું છે અને આપણે ન્યાય મેળવવાનો છે બાકી હવામાન અને જે કંઈ વરસાદ માવઠા વિશેની જે વાતો છે એ રાત્રિના વિડીયોમાં કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ